સભા મંડપ સ્વામિનારાયણ ભગવાન અનેકવાર જે જગ્યાએ બિરાજમાન થયા છે, અનેક નંદ સંતો દ્વારા જ્યાં અનેકવાર કથાઓ થઈ છે, 200 વર્ષથી જ્યાં સ્વામિનારાયણ ભગવાનના ગુણો ગવાય છે, એવા પવિત્ર આંગણની અંદર આપણને સૌ કોઈને બેસવા, કથા સાંભળવા, રાસ લેવા, આ બધા જે લાભ પ્રાપ્ત થાય છે ને, એ બહુ મોટા ભાગ્ય હોય ત્યારે જ પ્રાપ્ત થતું હોય છે. મારે સ્વામી નારાયણ ભજવા, મારે સ્વામી નારાયણ ભજવા, હે મારે સ્વામી નારાયણ ભજવા, મારે સ્વામી નારાયણ ભજવા. દુરીજનિયાના સંગને તજવારે, દુરીજનિયાના સંગને તજવારે, મારે સ્વામી નારાયણ ભજવા, મારે સ્વામી નારાયણ ભજવા. વડતાલ છે એ સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થ એટલે કે વડતાલ ધામ. સ્વામિનારાયણ સંપ્રદાયનું આ પાટનગર છે. વડતાલ મહારાજને બહુ ગમતું. સુતા બેઠતા સર્વે કાળ વાલો સંભારે છે વરતાલ, જેમ ઘરને સંભારે પ્રવાસી એમ વરતાલને અવિનાશી. શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ લક્ષ્મીનારાયણ દેવની ધજા નીચે આવી રહ્યો છે ત્યારે આપણા દિવસો આનંદના દિવસો છે, આપણા દિવસો મોજ કરવાના દિવસો છે. તમારા સગા વાલા સ્નેહી મિત્રો બધાને કહેજો, ઘરે તાળા મારી, ગામ દુવાડા બંધ, બધા જ ભેગા થઈ નક્કી કરીને આવો, અમે વડતાલમાં મોજ કરાવીશું. જોવા સ્વામી નારાયણ દાડી રે, મારે સ્વામી નારાયણ ભજવા, મારે સ્વામી. પ્રેમાનંદ સ્વામીની કલમ એવું લખે કે ધન્ય પૂનમિયા નર નાર રે, આવે વડતાલે એના પુણ્યતણો નહીં પાર રે, આવે વડતાલે. દેશ દેશાંતરમાંથી જે ભક્તજનો પૂનમ દિવસે અહીં આવે છે, પ્રેમાનંદ સ્વામીની કલમ એવું કહે છે કે એના પુણ્યનો કોઈ પાર નથી. જે સ્થાનની અંદર સ્વામિનારાયણ ભગવાને અનેક વાર છે વિચરણ કર્યું હોય, જે સ્થાનની અંદર એક એક રજ જે સ્વામિનારાયણ ભગવાનના ચરણથી અંકિત થઈ હોય, એવી પ્રસાદીની આ મહા પ્રસાદીભૂત આ ભગવાનનું સ્થાન છે. તપ ક્યાં કર્યું તું? ભગવાન નારાયણને પ્રસન્ન કરવા લક્ષ્મીજી અહીંયા જ કર્યું તું, અને એ સ્વરૂપ અહીંયા આવ્યા, અહીંયા બિરાજ્યા. આ લક્ષ્મીનારાયણ દેવની આગળ આવી અને જે કોઈ ભૌતિક સુખની વાત કરશે યાદ રાખજો, સુખ બે છે, એક ભૌતિક સુખ છે અને એક આધ્યાત્મિક સુખ છે. ભૌતિક સુખની ઈચ્છા હોય ત્યારે તમે લક્ષ્મીનારાયણ દેવ આગળ પ્રાર્થના કરજો, સ્વામિનારાયણ ભગવાનનું વરદાન છે કે એ સંકલ્પ હું તમારા પૂરા કરીશ, તમારી જે કંઈ માગણી હશે એ હું સ્વરૂપમાં રહીને પૂરા કરીશ. હરિકૃષ્ણ મહારાજ મંદિરમાં બિરાજે છે, એ હરિકૃષ્ણ મહારાજનું ચલ સ્વરૂપ આપણી મહાપૂજામાં અત્યારે આવ્યું છે, અને ભગવાન હરિકૃષ્ણ મહારાજ પ્રસાદીના છે. શ્રીજી મહારાજે ઉત્સવીય મૂર્તિ તરીકે એ સ્વરૂપ આપેલું છે. એ આજના મહાપૂજાના ઉત્સવમાં અહીંયા પ્રસ્થાપિત હરિકૃષ્ણ મહારાજનું અહીંથી આપણે સૌ પૂજન કરીશું. વાટે ઘાટે ને જાતા વળતા, સ્વામી નારાયણ શ્રવણે સંભળતા રે, વાટે ઘાટે ને જાતા વળતા, સ્વામી નારાયણ શ્ર
સાંભળતા રે સ્વામી નારાયણ શ્રવણે સાંભળ. ભગવાનની પૂજા કરવી, ભગવાનના ધામમાં કરવી, પૂર્ણિમાના દિવસે કરવી, અને એ આ તાપમાં કરવી, એ બહુ મોટી તપશ્ચર્યા કહેવાય. વડતાલ ધામનો મહિમા તો આપણે શું કહીએ. વર્ષો સુધી, યુગો સુધી શેષ નારાયણ હજાર ફણાએ કરીને પણ વર્ણન કરે, છતાં એનો અંત આવતો નથી, એવું આ વડતાલ ધામ છે. વડતાલ જેવી ભૂમિ, આ લક્ષ્મી નારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ એમનું સાનિધ્ય મળે એ બહુ જ ભાગ્યની વાત છે. કીર્તનોમાં કહ્યું, ધન્ય પૂનમિયા નર નાર રે આવે વડતાલે, જેનો પુણ્યતનો નહીં પાર રે આવે વડતાલે. વડતાલમાં આવે છે એના પુણ્યનો ઉદય થાય છે. આ સ્થાનમાં આવું એ ભગવાનની કૃપા છે. આ સ્થાનમાં બેસી અને એક ભગવાનની માળા કરવી એ ભગવાનની અતિ કરુણા હોય ત્યારે શક્ય બને. અને આ સ્થાનમાં બેસીને અહીંયા હજારો સદગુરુ સંતોએ ભગવાનનું આરાધન કર્યું છે, ભજન કર્યું છે, એવા પ્રસાદીના સભા મંડપમાં બેસી અને ભગવાનની ષોડોપચારી મહાપૂજાનો લાભ મળો ને, એ તો ભગવાનની અતિ કરુણામાં કરુણા અને કૃપા હોય ત્યારે લાભ મળે છે. મોરે મારે સ્વામી નારાયણ ભજવા, મારે સ્વામી નારાયણ ભજવા. વર્તમાન વર્ષ એટલે લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવનું વર્ષ કહેવાય છે. કે આ વર્ષ દરમિયાન દરેકના દિલની અંદર સતત લક્ષ્મીનારાયણ દેવ ગુંજતા રહે, વડતાલ ધામ દરેકના મનની અંદર મનનમાં રહે એવા આશયથી ભિન્ન ભિન્ન આયોજન કર્યા, કે દરેકના મનની અંદર સતત વડતાલ વડતાલ રહે. હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ જ્યારે દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે એના આગામી પૂર્વ તૈયારીના ભાગરૂપે, પ્રચાર પ્રસારના ભાગરૂપે એક વિશેષ બધાને ભજન થાય, ભક્તિ થાય એના માટે, અને ઉત્સવની સફળતા એ જ છે કે વધારેમાં વધારે જેટલું ભગવાનનું ભજન થાય, સત્સંગ થાય એના માટે ઘણા હરિભક્તો રોજે એક માળા કરે છે, વંદના પાઠ કરે છે, જન્મંગલના પાઠ કરે છે, ખૂબ ઉત્સવ નિમિત્તે ભજન ભક્તિ ચાલુ છે ગામડે ગામડે શહેરે શહેરે. તો દર પૂનમે પણ અહીંયા મહાપૂજા અને સત્સંગનો લાભ અલગ અલગ સંતો આપણે આપે છે. અને શ્રીજી મહારાજની આજ્ઞા છે કે પૂર્ણમાસમ પૂર્ણમાસમ એ જ ગ્રામાંતરાદપી એ તેષામ દર્શનમ ભક્ત્યા કરિષ્યતિ માનવાઃ, કે દર પૂર્ણિમા જે કોઈ ભક્તો દૂર દેશાંતરથી અહીંયા આવીને મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી ધરમપિતા ભક્તિમાતા વાસુદેવ આદિક દેવોના જે કોઈ ભક્તો ભાવથી દર્શન કરશે, શ્રદ્ધાથી કરશે, એની તમામે તમામ પ્રકારની મનોકામના ભગવાન આ મૂર્તિમાં રહીને પૂર્ણ કરશે. સ્વામી નારાયણ